આજે આપણે એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેણે પોતાના સપના સાકાર કરવા માટે કોઈ કસર બાકી નથી રાખી, ને કદાચ એને પણ ખબર નહીં હોય કે એના જોયેલા સપના આટલી બધી મોટી સફળતા એને અપાવશે. તો હું જે વ્યક્તિની વાત કરી રહી છું એ છે કલ્પ ત્રિવેદી. તો ચાલો આજે એમના જીવનના સફર વિશે જાણીએ. કલ્પ ત્રિવેદીનો જન્મ 21 મે 1996 રોજ ગાંધીનગરમાં રહેતા ત્રિવેદી પરિવારમાં થયો હતો. કલ્પ ત્રિવેદીના પિતા યોગેશભાઈ ત્રિવેદી ને માતા કુમુદ ગૌરી ત્રિવેદી છે, જેઓ વાઓલ ગામના વતની છે. કલ્પ ત્રિવેદી પરિવારના ત્રીજા સંતાન છે. કલ્પના પિતા યોગેશભાઈ ગવર્મેન્ટ જોબ કરતા અને માતા ગાંધીનગરમાં એક શિક્ષિકા તરીકે એમની ફરજ બજાવતા હતા. કલ્પ ત્રિવેદીને બે બહેનો છે. બીજા બહેન અને કલ્પ વચ્ચે એક જ વર્ષનો સમયગાળો હતો, જેના લીધે તેમના માતા પિતા બંને બાળકો માટે યોગ્ય સમય આપી શકે એમ નહોતા. કારણ કે કલ્પના માતા પિતા બંને ઘર અને નોકરી બંનેમાં થોડાક વ્યસ્ત રહેતા હતા. તો કલ્પની યોગ્ય સાર સંભાળ માટે અને કલ્પના પૂરતા ખ્યાલ માટે ત્રિવેદી પરિવારે કલ્પને તેના મામાના ઘરે વડોદમાં મોકલી દીધા, જે આણંદ જિલ્લાનું એક ગામ છે. કલ્પને તેના નાનીએ ખૂબ સાચવ્યો છે, એટલે પોતાના નાની માટે કલ્પને ખૂબ જ લાગણી છે. તેઓ માને છે કે નાની માટેનું ઋણ ચૂકવવા માટે 7 જન્મ પણ ઓછા પડશે. કલ્પે તેના બીજા ધોરણ સુધીનો અભ્યાસ વાડોદમાં પૂરો કર્યો. કોઈ મેડિકલ ઇમરજન્સીના લીધે કલ્પને ગાંધીનગર પોતાના પરિવાર સાથે લાવી દેવામાં આવ્યો. ત્યારબાદ તેમણે ગાંધીનગરમાં પોતાનો આગળનો અભ્યાસ ચાલુ કર્યો. ગાંધીનગરની શ્રી જે એમ ચૌધરી નામની સ્કૂલમાં કલ્પે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. એ પછી 11-12 એ ગાંધીનગરની ગવર્મેન્ટ સ્કૂલમાં કર્યો. એ કર્યા પછી ગાંધીનગરની કોલેજમાં BA વિથ ઇંગ્લિશમાં એડમિશન લીધું. પણ કોલેજના છેલ્લા વર્ષમાં કલ્પને સમજાઈ ગયું કે હવે ભણવાને અને કલ્પને બહુ જાજો સંબંધ છે નહીં, એટલે કલ્પે કોલેજના છેલ્લા વર્ષમાં ભણવાનું મૂકી દીધું. એ વખતે કલ્પને સમજાઈ ગયું હતું કે હવે મારા જીવનનું એક જ ફોકસ હોવું જોઈએ, એ હતું એક્ટિંગ. તો એ ક્ષેત્રમાં આગળ જવા માટે કલ્પે BA વિથ ડ્રામા જોઈન કર્યું. બાર તો મેં 600 લોકો કે સાથ છતી ક્રોપ ફલાતે જાણતા હું મેં. અરે મેં એમાં પણ એક વર્ષના અભ્યાસ બાદ અમુક કારણોસર એમને એ છોડી દેવું પડ્યું. પણ 2011માં કલ્પને વિચાર આવ્યો કે હવે તો એક્ટર બનવું જ છે. તો એ વખતે કલ્પ માટે જો કોઈ ઇન્સ્પિરેશન હોય તો એ એક જ વ્યક્તિ હતા, શાહરૂખ ખાન, જેમના કલ્પ બહુ મોટા ચાહક છે. તો એ શાહરૂખ ખાનના લીધે એમને એક ઇન્સ્પિરેશન મળી અને કલ્પને પણ થયું કે હું એક એક્ટર બનું. પણ સવાલ એ હતો કે કલ્પને એ ખબર ન હતી કે આ ક્ષેત્રમાં આગળ ક્યાંથી જવું, પહેલા શરૂઆત ક્યાંથી કરવી. પણ જ્યારે કલ્પે BA વિથ ઇંગ્લિશ કોલેજમાં એડમિશન લીધું હતું, એ પછી કલ્પે યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધેલો, જેમાં એક રમલી તરીકેના નાટકમાં કલ્પે પોતાનું સારું એવું અભિનય રજૂ કર્યું હતું. એ વખતે કલ્પે પહેલી સ્કિટ કરી હતી. એમ કહી શકાય કે કલ્પે એ વખતે અભિનયની કારકિર્દીમાં શરૂઆત કરી દીધી હતી. કલ્પના કોલેજમાં જે ટ્રેનર આ ડ્રામા શીખવી રહ્યા હતા, એ પર્સનલી કલ્પના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે કલ્પને પોતાના ડ્રામા એકેડમીમાં એડ કરી ને સારો એવો રોલ આપ્યો, ને ત્યારથી કલ્પે આ અભિનયની દુનિયામાં પોતાના પહેલા કદમની શરૂઆત કરી દીધી. એ પછી 2015માં કલ્પે અમદાવાદની નવસર્જન નામની એક એકેડમીમાં જોઈનિંગ કર્યું. પણ એ શરૂ કર્યાના થોડાક જ સમયમાં ત્યાંના જે મેઇન ડ્રામા એક્ટિંગ શીખવાડવા વાળા સર હતા, એમનું નિધન થઈ ગયું. અને પછી કલ્પ પણ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ 2015થી જ કલ્પે ઘણી યુટ્યુબ ચેનલમાં પણ કામ કર્યું, જેવી કે ઓસમ મૂવીઝ, બે મર જાતા તો ભાઈ કો જેલ હો જાતી, ટર્ટલ પ્રોડક્શન. સરસ
फंकी गुज्जू बीबीजी न्यूज के पहले एपिसोड में आपका स्वागत है। कलरिया गुज्जू जे कल्प नी पोतानी यूट्यूब चैनल हती जेमा कल्पे वीडियो बनावी ने मुकवाना स्टार्ट कर्या। 2-1=2 केटला आ कल्पना जीवन नी पहली शॉर्ट फिल्म हती। आ पछी कल्पे मूवी माटे प्रयत्नो कर्या अने कल्पनी अथाक मेहनत अने धगस ना कारणे लव लगन ने लोचा नामनी मूवी मा नानकडो एमने रोल पण मळी गयो। त्यारबाद कल्पने एक बीजी फिल्म ऑफर थई तेमां कल्पे एक यूनिक कैरेक्टर भजव्यु हतु जेमां कल्पनु पात्र एक गे नु हतु जेनुं नाम हतु युवा कथा। पण अमुक कारणोसर ए फिल्म रिलीज ना थई शकी। आ पछी पण कल्पनी स्ट्रगल लाइफ तो चालू ज हती। 2018 માં કલ્પે ઉપાસના પરફોર્મિંગ આર્ટસ માં જોઈન કર્યું। એ પછી કલ્પના જીગરજાન કહેવાતા દોસ્ત એવા નિશાંત ભાઈ જેમણે કલ્પને ટિકટોક પર વિડિયો બનાવવા ભલામણ કરી। પણ કલ્પને તો ટિકટોક થી સખત નફરત હતી। પણ પછી નિશાંત ભાઈ ની વાત માન રાખીને 2018 માં કલ્પે ટિકટોક માં 15 સેકન્ડ ના રમૂજી વિડિયો બનાવવાની શરૂઆત કરી। એ બંને ના 2-3 વિડિયો ખાસ વાયરલ થયા। એ પછી કલ્પને થયું કે એમાં હજી કઈક નવી શરૂઆત થાય એમ છે, કરવા ખાતર કરવું એ યોગ્ય નથી। અને એ વિચાર પછી કલ્પે પરપોટા નામના પાત્રથી વિડિયો બનાવી શરૂઆત કરી। ને કલ્પ પાસે એક આવડત એ હતી કે એ રમૂજી વિડિયો માટે અલગ અવાજ નીકાળી શકતા। તેમના અભિનય અને આ કોમેડી અવાજથી ખૂબ જ ટૂંક સમયમાં કલ્પ ત્રિવેદી કરતા વધારે પરપોટાના નામે જાણીતા ને લોકપ્રિય બની ગયા। પરપોટાના પાત્રને એટલો ભવ્ય પ્રતિસાદ મળ્યો કે ટિકટોક નામની એપ્લિકેશનમાં 1.6 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા। મેને ચિંતા કમાયા છોટે સમજ મે આયા ક્યા આ સમજ મે આયા ક્યા સમજ મે આયા ક્યા ये सारे झोलम झाल से दूर हूँ मैं, इसलिए तो मशहूर हूँ मैं, खाना सही समय पे नहीं खा पाता मजबूर हूँ मैं, और स्पेशल लाइफ फॉर सम फेक रैपर्स। બસ આમ ને આમ કલ્પ સ્ટેપ બાય સ્ટેપ પોતાના અભિનયને લોકો સમક્ષ રજૂ કરતા રહ્યા અને દરેકના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવવા લાગ્યા। કલ્પના ટેલેન્ટને આવકારવા આખું ગુજરાત આગળ આવ્યું હતું એમ કહી શકાય। અને એ પછી ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ અકોર્ડિંગ ટિકટોકને ઇન્ડિયામાંથી બેન કરી દેવામાં આવ્યું। કલ્પે પોતાના લાખો ફોલોઅર્સ હોવા છતાં ઇન્ડિયન ગવર્મેન્ટને સાથ સહકાર આપવા ટિકટોક બંધ કરીને ભારત સરકારને સમર્થન આપ્યું। પણ ટિકટોક બંધ થવાથી કલ્પને કઈ નુકસાન ન હતું, કારણ કે કલ્પ પોતાની મહેનતથી આગળ આવેલા છે, ના કે કોઈના અનુકરણથી। કલ્પ એ વહેતું પાણી છે એમ કહી શકાય, કેમ કે જેમ વહેતું પાણી પોતાનો રસ્તો બનાવી જ લે છે એમ કલ્પે પણ ઘણી મુશ્કેલીનો સામનો કર્યા પછી પણ ક્યારે નિરાશાને સ્થાન નથી આપ્યું। દરેક પરિસ્થિતિથી વાકેફ બનીને કલ્પ પોતાના જીવનમાં આખરે એક સિતારો બનીને ચમકી રહ્યા છે। એ પછી કલ્પે ઘણા સોંગ્સમાં પણ
લીડ એક્ટર તરીકે પોતાની અને બીજી પણ ઘણી ચેનલમાં કામ કર્યું, જેવી કે એલિટ ગુજરાતી, બીજી બોયઝ, ડ્રીમેજિન વેવ, આર્યા ડિજિટલ, અથર્વ સ્ટુડિયો, સ્પીડ રેકોર્ડ્સ એક્સેટ્રા. હાલ પણ કલ્પ દિવસે ને દિવસે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે અને આગળ પણ કલ્પનું સ્વપ્ન છે કે તેઓ આ જ ક્ષેત્રમાં આગળ વધે ને સારી એવી ફિલ્મોમાં કામ કરે ને પોતાના લક્ષ્ય અને જુસ્સાને આમ જ રાખીને દરેકના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવે. પ્રયત્ન વગર મહેનત અધૂરી છે, મહેનત વગર લક્ષ્ય, શ્વાસ વગર જીવન અધૂરું છે ને કલ્પ વગર હાસ્ય. કદાચ કલ્પને એ વાતનો અંદાજો પણ નથી કે એ આજે કેટલા લોકોના દિલમાં પોતાનું એક સ્થાન બનાવીને બેઠા છે. બસ કલ્પ ગમે છે લોકોને, ગમે છે લોકોને કલ્પને જોવું, કલ્પનું પરપોટો બન્યા પછીની વાતોને માણવું, કલ્પની વાતો સાથે પોતાના દરેક દુઃખ દર્દ ભૂલાવીને બસ પરપોટાની મસ્તીમાં મશગુલ બનવું. વહી રહ્યો છે પાણી બનીને, રોકી શકે એવી કોઈ તાકાત છે નહીં, વસી રહ્યો છે દરેકના દિલમાં એ. ખોઈ શકે કોઈ એટલી કોઈની હિંમત નથી, તો વહેવા દઈએ એને હાસ્યની મસ્તીમાં. એ ભલે કલ્પ છે, પણ વાતો એની અકલ્પનીય છે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી રીતે સપોર્ટ કરવા માટે. મારી ઘણી ઈચ્છા હતી કે હું જન્મ્યો ત્યાંથી પરપોટો કેવી રીતે બને એ આખી જર્ની તમારી જોડે શેર કરો અને આ વિડીયોમાં કરી દીધી છે. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, હું તમને બધાને હસાવતો રહીશ. ઓવર, થેન્ક યુ.